નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક આગળનો ટોપિક શરૂઆત કરવાની છે. ટોપિકનું નામ છે ભારત ભૂમિ અને તેના લોકો. હવે આ ટોપિકમાં તમને ઘણી બધી પ્રજાતિઓ વિશે શીખવા અને સમજવા મળશે. તો ભારતમાં કઈ કઈ પ્રજાતિના લોકો ભારતમાં એન્ટર થયા, બરાબર, એણે જુદી જુદી સંસ્કૃતિ આપણને આપી, આપણી પાસે જે સંસ્કૃતિ હતી એ લોકો લઈ ગયા અને કંઈક નવી સંસ્કૃતિનો જન્મ થયો, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે કોક વિદેશથી ભારતમાં આવે, એની એ કંઈક સારું શીખેલા હોય એ આપણને આપે, આપણે કંઈક નવું શીખવી, આપણી પાસેથી કંઈક એ શીખીને જાય, એ વળી ત્યાં જ એના દેશમાં જઈને પ્રચાર પ્રસાર કરે, આપણે કંઈક નવું શીખ્યા હોય અહીંયા પ્રચાર પ્રસાર કરીએ. તો આવી રીતે ભારતમાં જુદી જુદી પ્રજાતિઓ ભારતમાં પ્રવેશ કર્યો હતો. તો એની સંસ્કૃતિ આપણે લીધી, આપણી સંસ્કૃતિ એને લીધી અને કંઈક ઘણી બધી નવી વસ્તુ આપણને શીખવા અને સમજવા મળેલી છે. તો શરૂઆત કરીએ કે આદિ માનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા હતા. તમને ખબર હશે કે જે મનુષ્ય છે એનો જન્મ કઈ રીતે થયો હતો. તો ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે તમને ખબર છે કે ભારતમાં ઘણા બધા ધર્મના લોકો વસવાટ કરે છે, ઘણી બધી પ્રજાતિઓ છે. તો ભારતનો જે વારસો છે ને ભાતીગળ કહેવાય. ભાતીગળ એટલે શું કહેવાય? તો કે વિવિધ પ્રકારનો વારસો કહેવાય. તો એક તો જુદો જુદો વારસો છે. તમે અમેરિકામાં જશો ને તો તમને બધા જ એક જ ધર્મના લોકો તમને જોવા મળશે, પણ ભારતમાં એવું નથી. તમને તમામ ધર્મના લોકો તમને એમાં જોવા મળે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે શું થાય છે કે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. વિદેશી પ્રજાને એવું લાગ્યું કે નહીં, ભારતમાં કંઈક નવું છે. તમને ખબર હશે કે ભારતને પહેલાંના જમાનામાં સોની કી ચીડિયા કહેવાતું હતું. તો ભારતમાં સમૃદ્ધિ બહુ બધી હતી, ભારતમાં પૈસો ઘણો બધો હતો. તો એ બધાથી આકર્ષાઈને જે વિદેશી પ્રજાઓ છે એ શું થઈ? ભારત તરફ આકર્ષાય. વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, અહીં અનેક જાતિઓ આવી. પરિણામે શું થયું? ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો ખોદકામ કરતી વખતે કોકના અંશમાં તમને મળી જાય છે, કારણ કે ઘણી બધી જાતિઓ ભારતમાં આવેલી હતી. હવે તમને અહીંયા એવું કીધું છે કે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. તો અહીંયા તમને શું કીધું છે કે દ્રવિડ જે લોકો છે ને, એ જે દ્રવિડ ભારતમાં આવ્યા ને એને પ્રાચીનતમ એટલે જૂનામાં જૂની તરીકે ગણવામાં આવે છે, બરાબર. પરંતુ નૃવંશાસ્ત્રીઓને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું કે જે લોકો આવી જાતિના ઉપર કંઈક સંશોધન કરતા હોય, બરાબર, એ લોકોની ભાષા સમજતા હોય, કંઈક નવું સંશોધન કરતા હોય, એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. ખાલી ભારતમાં દ્રવિડ નથી આવી, કારણ કે અહીંયા તમે કીધું છે ને નૃવંશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ, એ લોકોના રહેઠાણ, એ લોકોની ભાષા, એ લોકોનું હલનચલન, એ લોકોનો વ્યવહાર, આ બધી જ વસ્તુ એ લોકોએ શું કરી? રિસર્ચ કરી. અને આ બંને વ્યક્તિઓએ એવું કીધું કે ખાલી ભારતમાં દ્રવિડ નથી, દ્રવિડ સિવાયની બીજી 6 જેટલી પ્રજાતિઓ ભારતમાં હતી. તો આપણે એના વિશે આપણે આગળ જોવાનું છે, બરાબર. સૌથી પહેલાં વાત કરીએ નેગ્રીટો, બરાબર, એને હબસી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ, બરાબર, ભારતના કેવા છે? સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તો અહીંયા તમારા માટે MCQ બની શકે કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ? તો એમાં આવશે નેગ્રીટો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો ક્યાંથી આવ્યા છે? કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા છે, બરાબર. અહીંયા તમને શું કીધું? મૂળ તમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે નેગ્રીટો જે પ્રજા છે ભારતની સૌથી જૂની પ્રજા છે, બીજું કે ક્યાંથી આવ્યા છે, તો કે આફ્રિકામાંથી થઈને બલુચિસ્તાનના રસ્તે થઈને ક્યાં આવ્યા? ભારતમાં આવ્યા. હવે એ જે નેગ્રીટો પ્રજા હતી એ લોકોની હાઇટ કેવી હતી, એ લોકોનો આંખનો રંગ કેવો હતો, એ લોકોના વાળ કેવા હતા, એ લોકોનો ફેસ ટોન કેવો હતો, બરાબર, તો એની આપણે ચર્ચા કરવાની છે. તો કે તેઓ વર્ણે કેવા? શ્યામ હતા. એટલે એ લોકોનો જે ચહેરાનો રંગ હોય ને એ કેવો હતો? શ્યામ હતો, એટલે થોડાક બ્લેક હતા,
4 થી 5 ફૂટ કેવા ઊંચા હતા. એ લોકોની સરેરાશ હાઈટ તમે જોવો ને તો 4 થી 5 ફૂટ હતા. અને એ લોકોના જે વાળ હતા ને એ કેવા હતા, વાંકડિયા હતા. તો તમારા 3 વસ્તુ યાદ રાખવાની છે. એક કેવો કલર, કેવો હતો તો કે કલર શ્યામ હતો. હાઈટ કેવી હતી તો કે 4 થી 5 ફૂટ એની હાઈટ હતી. અને વાળ કેવા હતા, વાંકડિયા હતા. બરાબર, અહીં આપણે સ્ટોપ કરીશું. આગળના લેક્ચરમાં આપણે પાછી શરૂઆત કરીશું.